નમસ્કાર મીડિયા રિપોર્ટમાં આપનું સ્વાગત છે હું છું પંકજ શરૂઆત કરીશું મહત્વપૂર્ણ ખબરથી પૂર્વ સીએમ રૂપાણી પર રાજકોટ કોંગ્રેસ દ્વારા મુકાયેલા આક્ષેપ મામલે હવે વિજય રૂપાણીએ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે વકીલ મારફતે તેમણે કોંગ્રેસને નોટિસ મોકલાવી છે જો પંદર દિવસમાં લેખિતમાં માફી નહીં માંગે તો બદનક્ષીનો દાવો કરવામાં આવશે મહત્વનું છે કે આણંદ પરની જમીનમાં પાંચસો કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાડવામાં આવ્યો હતો કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ રૂપાણી પર આરોપ લગાવ્યો હતો

કૌભાંડ આચરાયો હોવાનો આક્ષેપ વિપક્ષના નેતા સુખરા સુખરામ રાઠવા સહિત કોંગ્રેસના નેતાઓએ કર્યો હતો અને આ આક્ષેપો મુદ્દે હાલ બદનક્ષીની નોટિસ ફટકારી છે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીએ આ સમગ્ર મુદ્દે વાત કરવા અમારી સાથે હાલ પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પણ જોડાયા છે સર ગઈકાલે મોડી રાત્રે જ આપ અમેરિકાથી પરત ફર્યા છો અમેરિકાથી પણ આપણે જે તે સમયે આ કૌભાંડ સામે આપે વાંધો ઉઠાવ્યો હતો આક્ષેપો સામે વાંધો ઉઠાવ્યો હતો ફાઇનલી આજે આપે નોટિસ ફટકારી છે શું છે સમગ્ર મુદ્દો અને શું આપના તરફથી કહેવા માંગો છો સૌ પ્રથમ તો કોંગ્રેસે જે આક્ષેપો કર્યા કે રાજકોટની જમીનમાં જોન ફેર કરીને પાંચસો કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે એમાં મારા ઉપર સરકાર ઉપર ભાજપના આગેવાનો ઉપર એમને આક્ષેપો કર્યા છે આ મુદ્દે મેં ગંભીરતા લીધી છે મારી સરકારે પાંચ વર્ષ ઈમાનદારીથી કામ કર્યા છે અનેક વિકાસના નિર્ણય કર્યા છે અને આ વિષયને પબ્લિકલી એક નૈતિક જવાબદારી મારી ગણીને મેં આજે લીગલી કાર્યવાહી કરી છે અને મારા વકીલને મેં સૂચના હું અમેરિકાથી ગઈકાલે રાત્રે આવ્યો અને આજ સવારે જ મેં વકીલને સૂચના આપીને નોટિસ પટકાવી છે કે આ આક્ષેપો કર્યા છે એના પુરાવા રજૂ કરે અથવા માફી માગે પંદર દિવસમાં જો કોંગ્રેસ જવાબ નહીં આપે તો હું કોર્ટમાં બદનક્ષીનો દાવો માંડીશ માનહાનીનો દાવો માંડીશ કારણ કે મારી પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને આ આક્ષેપોને હું ચલાવવા માગતો નથી કારણ કે આક્ષેપો પાયા વગરના ધંગડા વગરના અને ધડમાથા વગરના છે હવે જોન ફેરમાં પાંચસો કરોડનું કૌભાંડ અનેક સરકારોએ અનેક કહી કહે છે અને મેં તો રાજકોટના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ રાજકોટ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝનું હબ છે વધુને વધુ ઇન્ડસ્ટ્રીઝ રાજકોટમાં બની રાજકોટના વિકાસ માટે મેં આ જોન ફેર કર્યો હતો અને મેં એમ ત્યારે મારા જવાબમાં કીધું હતું આશરે પંચોતેર કરોડની જમીન છે અને આ પાંચસો કરોડ નાખશે કેનેવાલે બી દીવાને સુન્યવાલે બી દીવાને મારી વાતને ગઈકાલે વિરજી ઠોમરે સમર્થન આપ્યું છે કે એંસી કરોડમાં એની પાસે કોઈ ગ્રાહક છે હવે એ જમીનનું કામ કરતા હશે દલાલી કરતા હશે મને ખબર નથી હું મારું તો કામ નથી આ પણ એંસી કરોડ રૂપિયાનું એને કિંમત એને અંદાજીત કરી દીધી એને જમીનનો ભાવ એંસી કરોડ કહી દીધો ગઈકાલે તો મારો એ જ સવાલ છે કે એંસી કરોડની જમીનમાં પાંચસો કરોડનું કૌભાંડ કેવી રીતે શક્ય છે પરંતુ કોંગ્રેસ કમળો હોય એને પીળું દેખાય કૌભાંડી કોંગ્રેસ કાયમ કૌભાંડો એ લોકો જ કરતા એવા છે એના જવાબ હજી સુધી લોકોને આપ્યા નથી કોંગ્રેસ ડૂબતું નામ છે કોંગ્રેસ ખતમ થઈ રહી છે ભલભલા લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે ત્યારે લોકોનું ધ્યાન બીજે ડાયવર્ટ કરવા મારી કારકિર્દી ઉપર પ્રશ્નાર્થ ઊભા કરવા ષડયંત્ર યુચ્યું છે અને એ ષડયંત્રના ભાગરૂપે આ એક કાવતરુ છે આથી વિશેષ કશું નથી માટે મેં આની ગંભીરતા લઈ અને કાર્યવાહીનો આરંભ કર્યો છે સર એક વાત બીજી પણ આવી રહી છે આપ આક્ષેપ કોંગ્રેસ પર કરી રહ્યા છો કે પાર્ટીના લોકો દ્વારા આપને ટાર્ગેટ કરાઈ રહ્યા છે જ્યારે હતા ત્યારે સ્વાભાવિકપણે અવાજ નહોતો ઉઠતો પરંતુ હવે ક્યાંક ને ક્યાંક જે આંતરિક વિરોધ છે તે સપાટી પર આવી રહ્યો છે જૂથવાદની વાત ચાલી રહી છે ક્યાંક વાત ચાલી રહી છે કે આપને ટાર્ગેટ બનાવાઈ રહ્યા છે આમાં કેટલી સચ્ચાઈ ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા આ ન કરે પરંતુ કોંગ્રેસ આ વાતને ચલાવીને અમારામાં શંકા કુશંકા ઉપજાવવાના પ્રયત્નો કરી રહી છે પણ એ સફળ થવાની નથી ગુજરાતની જનતા રાજકોટની જનતા કોંગ્રેસને સારી રીતે ઓળખે છે મને સારી રીતે ઓળખે છે ભાજપને સારી રીતે જાણે છે એટલે એમાં સફળ થશે નહીં બાકી તો કોંગ્રેસ જેને કહીએ કે પોતાની લાઈન લાંબી કરવાની બદલે બીજાની ટૂંકી કરવા નીકળેલી કોંગ્રેસ છે એટલે પાર્ટી દ્વારા જ આપણે નુકસાન પહોંચાડતું માનતો હું નથી માનતો ઓકે પંકજ તો આ હતા પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી કે જેમનું કહેવું છે કે કોંગ્રેસ હવે એમની નુકસાન પહોંચાડવાના ઈરાથી આ પ્રકારના ષડયંત્રો કરી રહી છે અને આક્ષેપ છે જો પંદર દિવસમાં તેમની નોટિસ સામે લેખિત માફી નહીં મંગાય તો તેઓ કાયદેસરની કાર્યવાહી કરશે જી ગીતા આભાર સમગ્ર માહિતી આપવા માટે તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ સામે પંદર દિવસમાં જો માફી નહીં માગે તો બદનક્ષીનો દાવો માંડવાની વાત કહી દીધી છે તેમણે કહ્યું છે કે મારા વિરુદ્ધ જે કાવતરૂ જે છે એ કોંગ્રેસ કરી રહી છે કોંગ્રેસ હંમેશા કૌભાંડો કરતી રહી છે કોંગ્રેસ ડૂબતું જહાજ છે ભલભલા લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે ભાજપમાં કોઈ જ જૂથવાદ નથી જૂથવાદની વાત કરીને કોંગ્રેસ શંકા કુશંકા પેદા કરવાનો પ્રયત્ન કરી રહી છે આ વાત પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કરી રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ વાર્તા બેલારૂસના વિદેશમંત્રીએ કહ્યું છે કે બેઠક માટે પૂરી તૈયારી છે રશિયા યુક્રેનના પ્રતિનિધિઓ આ બેઠકમાં હાજરી આપવાના છે બની શકે છે કે આ બેઠકમાં કોઈ એવો હલ નીકળે કે જેથી આ યુદ્ધ જે છે એ વધારે આગળ ન વધે અને અહીં જ સમી જાય આ જે તસવીરો આવી રહી છે બેલારુસથી જે અમે આપને બતાવી રહ્યા છીએ શાંતિ વાર્તા માટે બેલારુસમાં રશિયા અને યુક્રેનના પ્રતિનિધિઓ આ મંચ પર બેસવાના છે જ્યાં હાલ તમામ તૈયારીઓ પૂરી કરી લેવાઈ છે રશિયા યુક્રેનના પ્રતિનિધિઓ આ બેઠકમાં હાજરી આપશે અને સાથે જે યુદ્ધની સ્થિતિ છે એને કેવી રીતે શાંત કરી શકાય બંનેના જે મુદ્દાઓ છે એમાં કેવી રીતે નિરાકરણ લાવી શકાય તેને લઈને આ મંચ પર બેઠક થશે અને બની શકે છે કે આ બેઠક બાદ કોઈ સુખદ ઉકેલ પણ આવી શકે છે જોકે હાલ ઉકેલની આશા રાખવી ઠગારી પણ નીવડી શકે છે કારણ કે રશિયા લગાતાર યુક્રેન પર હુમલાવર થતું જઈ રહ્યું છે હુમલો કરી રહ્યું છે રશિયા યુક્રેન વચ્ચે હાલ સ્થિતિ વણસેલી જ છે પરંતુ હવે બંને દેશો વાટાઘાટો માટે તૈયાર થયા છે રશિયા યુક્રેન યુદ્ધ અંગે મોટા સમાચાર આવી રહ્યા છે માનવ અધિકાર પરિષદમાં ચર્ચા માટે આજે વોટિંગ કરવામાં આવનાર છે તાત્કાલિક ચર્ચા અંગે બપોરે દોઢ વાગ્યે મતદાન થશે પરિષદ નક્કી કરશે કે ચર્ચા થશે કે નહીં પ્રસ્તાવ પાસ થાય તો ગુરુવાર કે શુક્રવારે ચર્ચા હાથ ધરાશે તો માનવ અધિકાર પરિષદમાં ચર્ચા માટે આજે વોટિંગ છે તાત્કાલિક ચર્ચા અંગે બપોરે દોઢ વાગ્યે મતદાન થશે પરિષદ નક્કી કરશે કે ચર્ચા થવાની છે કે કેમ પ્રસ્તાવ પાસ થાય તો ગુરૂવાર કે શુક્રવારે આ સમગ્ર મામલે ચર્ચા થઈ શકે છે યુક્રેન સંકટ પર મોદીએ બોલાવી છે ઉચ્ચ સ્તરીય બેઠક યુક્રેનના પડોશી દેશો સાથે વાતચીત કરવામાં આવી રહી છે સૂત્રોએ દાવો વ્યક્ત કર્યો છે કે ચાર મંત્રીઓને યુક્રેનના પાડોશી દેશોમાં મોકલવામાં આવી શકે છે જેમાં હરદીપસિંહ પુરી વી કે સિંહ કિરણ રિજીજુ અને જ્યોતિરાદિત્ય સિંધિયા આ જવાબદારી આ ચારેય મંત્રીઓને સોંપવામાં આવી શકે છે ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પરત લાવવા માટે મંત્રીઓને મોકલવામાં આવશે તો ચાર મંત્રીઓને યુક્રેનના પાડોશી દેશોમાં મોકલવામાં આવશે જે લોકો યુક્રેનમાં ફસાયેલા છે ભારતીય નાગરિકો છે વિદ્યાર્થીઓ છે તેઓને આ પાડોશી દેશોની સરહદો પર થઈને તમામને ભારત પરત લાવવાના તમામ પ્રયત્નો કરવામાં આવશે ભારત સરકાર તરફથી ઓપરેશન ગંગા અભિયાન શરૂ તો કરી દેવાયું છે જેમાં લગભગ પાંચમી ફ્લાઇટ આજે દિલ્હી એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી આજે ગાંધીનગરમાં પણ સો જેટલા વિદ્યાર્થીઓ યુક્રેનથી પરત ફર્યા છે ત્યારે હજુ પણ જે ફસાયેલા લોકો છે તેના માટે ભારત સરકાર આજે તત્કાલ બેઠક બોલાવીને એ આદેશો જારી કરવામાં આવે છે અને સૂત્રોએ દાવો કર્યો છે કે ચાર મંત્રીઓને યુક્રેનની આસપાસના ચાર પાડોશી દેશોમાં મોકલવામાં આવી શકે છે અને ફસાયેલા ભારતીયોને બચાવવા માટે અને ત્યાંથી હેમખેમ ભારત પરત લાવવા માટેની જવાબદારી આ ચાર મંત્રીઓને સોંપવામાં આવી શકે છે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની હાલત કફોડી બનતી જઈ રહી છે કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓ રોમાનિયા બોર્ડર પર ફસાયા હતા મોડી રાત્રે સ્નોફોલ થવાથી વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો આ તસવીરો જુઓ તેમણે ભારત સરકાર પાસે મદદની માગણી કરી છે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે અહીંયા અસહ્ય સ્નોફોલ પણ થઈ રહ્યો છે સાગર નામનો વિદ્યાર્થી ફસાયો છે સાગર મને આપ જણાવો કે આપ અત્યારે રોમાનિયા બોર્ડર પર છો અત્યારે ત્યાં કેવા પ્રકારની સ્થિતિ છે કેટલા લોકો ત્યાં ભેગા થયેલા છે સર અત્યારે કમસે કમ હજાર દોઢ હજાર માણસ જ છે ઓકે તો આ તમામ લોકો અહીંયા રોમાનિયા બોર્ડર પર આવ્યા છે તેઓને સુરક્ષિત લઈ જવા માટે અહિયાં બોલાવાયા છે કે પછી બધા લોકોને એવું લાગવા લાગ્યું છે કે રોમાનિયા બોર્ડર પર જવાથી આપણે સુરક્ષિત રીતે નીકળી એટલા માટે સર ન્યૂઝમાં એવું હતું કે અહિયાં બોર્ડર ખુલી ગઈ છે પણ આ લોકો અંદર આપણા માણસો દસ દસ ને પંદર પંદર માણસ લઈ છે અને આપણા અહીંયા થી લગભગ હજારથી દોઢ હજાર પબ્લિક છે તો અમને જેવું લાગે અમારે બે દિવસ પછી વારો આવશે અને ઓલરેડી અમારો ત્રીજો દિવસ છે અહિયાં બે દિવસ હવે ઘર તો ઘર જે નીકળી ગયા છે અને કાલે સત્તર કિલોમીટર ચાલીને આવ્યા છે અહીંયા અમે અચ્છા તો ત્યાં ભારતીય એમ્બેસી કોઈ અધિકારી છે કે કેવી રીતે સંપર્ક થઈ રહ્યો છે તમામ લોકોનો કેવી રીતે બધાને બહાર કાઢવામાં આવી રહ્યા છે સર કઈ સંપર્ક થતો નથી અત્યારે તમારી આસપાસ કેટલા લોકો છે ગુજરાતી લોકો કેટલા છે આ એક જ મિનિટ સર અમારું 6 જણનો ગ્રુપ પણ છે હા જી તમામ લોકો કયા જી સાગર તમારી પાછળનો જે માહોલ છે કેટલી સંખ્યામાં લોકો ત્યાં ભેગા થયેલા છે કારણ કે તમારી પાછળ હું જોઈ રહ્યો છું ઘણા બધા લોકો ત્યાં સામાન લઈને ઉભા છે બધા નાગરિકો સાગર ભારતના છે હા બધા ભારતના પણ છે યુક્રેનિયન પણ છે આફ્રિકન પણ છે બધા છે

તો જરા આપની રિક્વેસ્ટ કરી કે જો આપ જઈ શકતા હો તો ત્યાંના દ્રશ્યો બતાવશો આપની આસપાસના અને જે મોટી સંખ્યામાં ત્યાં લોકો બચવા માટે ત્યાં આવી રહ્યા છે એ બધાના દ્રશ્યો બતાવશો કેવી હાલતમાં લોકો અને તમામ લોકો આપી શકે ઓકે તો આ બોર્ડરના દ્રશ્યો છે જે રોમાનિયા બોર્ડર પર ફસાયેલા જે લોકો છે તેઓ અત્યારે અહીંયા આવ્યા છે જે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો સાગર કે જ્યાં ફસાયેલા વિદ્યાર્થી ત્યાં છે જે આપણને મોબાઈલના દ્વારા આ દ્રશ્યો બતાવી રહ્યા છે આ તસવીરો જુઓ કેટલી મોટી સંખ્યામાં લોકો રોમાનિયા બોર્ડર પર આવી પહોંચ્યા છે સાગર આપ જે આપ આ દ્રશ્યો લગાતાર બતાવતા રહેજો અને સાથે સાથે આપની મારે એ પણ જાણવું છે આપની પાસેથી કે આ જે બોર્ડર છે એની પહેલી પહેલીવાર

ના સર અમને અમે અહિયાં જયારે યુક્રેન છોડ્યું કોઈ હેલ્પ મળી નથી કે જે માં ભારતીય દૂતાવાસ છે હેલ્પ મળી નથી ખાલી એટલું ગાઈડન્સ મળતું હતું કે જયારે આ હુમલા ચાલુ હતા ત્યારે એમ્બેસી નું કેવું એમ હતું કે તમે ઘરમાં રહો સુરક્ષિત રહો ઘરમાં રહો સર ઘરમાં કઈ રીતે રહેવું જયારે આજુબાજુમાં જયારે એક્સપ્લોઝન થતા હોય એના અવાજ આવતા હોય થોડી થોડી વારે હર દસ પંદર મિનિટે અમને અવાજ સાંભળાય કે આ જગ્યાએ મન થયો છે અમારો જીવ અમે હથેળી ઉપર લઈને નીકળ્યા છે એટલે બોર્ડર ઉપર પહોંચ્યા પછી અંદાજે પંદર સત્તર કિલોમીટર જેવું ચાલીને અહિયાં સુધી પહોંચે છે લગેજ સાથે અચ્છા તો રોમાનિયા બોર્ડર પર આવવા માટે તમને કોઈ કોને સૂચના આપી સર આપડે જે એમ્બેસી છે યુક્રેન દૂતાવાસ એડવાઇઝરી હતી કે જે આપણે હંગેરી બોર્ડર છે પોલેન્ડ બોર્ડર છે અને સ્લોવાકિયા બોર્ડર છે તમે આટલી એટલી જગ્યા જઈ શકો છો પણ ત્યાં અમારે પહોંચવાનું કઈ રીતે કે ત્યાંથી અમને કોઈ બસની સુવિધા કે અમારે ટેક્સી કરવાની કે કોઈ અમારું પર્સનલ કઈ સાધન અમારે કરવું વાહન કરવું એનું કોઈ ગાઈડન્સ નતુ આ બધું અમારે જાતે મેનેજ કરવાનું હતું સર

ખાધા વગર વગરના સરખી અમે સરખા સુકતા પણ નથી ઇવન અને આજે માન માન અહીંયા સુધી પહોંચ્યા છે અત્યારે બસ એજ હોપ કરીએ છે કે આ બોર્ડર ઉપરથી અમે વહેલી તકે નીકળી શકીએ બિલકુલ ઘણા બધા બારસો થી પણ વધારે જે વિદ્યાર્થીઓ છે ભારતીય નાગરિકો છે તેઓ ભારત ભારત આવી ચૂક્યા છે ઘણા બધા અત્યારે સરકાર ચાર મંત્રીઓને પણ આસપાસના ત્યાંના પાડોશી દેશોમાં મોકલે એવી પૂરી શક્યતા છે નજીકના દિવસોમાં મારે આપની પાસેથી એ જાણવું છે તો કીવની અંદર અને ખારકીમાં આટલી ખરાબ સ્થિતિ છે તો આપ રોમાનિયા બોર્ડર પર પહોંચ્યા કેવી રીતે કોઈ કારની અંદર આવ્યા કાર આપને કેવી રીતે મળી કારણ કે જો બધું જ બંધ હતું તો પછી ત્યાં કેવી રીતે તમે મેનેજ કર્યું સર અમે જયારે કીવથી નીકળ્યા હતા ત્યારે સદંતર કર્ફ્યુ ની સ્થિતિ હતી બધી જગ્યાએ અમે એક્સપ્લોશન ના જે આ બ્લાસ્ટ ના મિસાઈલ ના અવત સાંભળતા સાંભળતા અમે લગત સત અમે નીકળા જેમ તેમ કરી અમે ત્યાં એક નજીક નું સ્ટેશન હતું ટ્રેન સ્ટેશન બોગઝાલ ના ત્યાં સ્ટેશન સુધી અમે પહોંચ્યા ત્યાંથી બાય ટ્રેન અમે અડધે સુધી આવ્યા વિનિત્ય વિનિત્ય કરીને એક વિલેજ છે ટાઉન છે ત્યાં સુધી ત્યાં ગયા પછી અમને ખબર પડી કે અહીંથી કોઈ જાતની સગવડ નથી અમુક ત્યાં ટેક્સી ડ્રાઈવર કરી કે પ્લીઝ અમારી હેલ્પ કરો અમે આ રીતે છે અમે ફસાઈ ગયા છે અમારા બોર્ડર ઉપર પહોંચવાનો છે અમારી ગવર્મેન્ટ અમને ત્યાંથી ફ્લાઇટ અરેન્જ કરે છે અમને પ્લીઝ અહીંયા પહોંચાડો અચ્છા તો અત્યારે ત્યાં જેમ તેમ કરીને એ લોકો એગ્રી થયા અને અમને અહીંયા

એટલું કર્યું છે ઘણા લોકો અત્યારે ત્યાં ફસાયા છે ઇવન અમે જે એરિયામાં રહેતા એરિયામાં સાયરન વાગી ગયું હતું અમે સાયરન ની પરિસ્થિતિમાં જ સર ઘરેથી નીકળ્યા છે ને ઘણી જગ્યા રશિયન આર્મી એ કબજો કરી લીધો છે

ઓકે આ લાઈન ધીમે ધીમે ક્રોસ કરતા કરતા અહીંયા અહીંયા સુધી પહોંચે ને પછી અહીંથી દસ પંદર કે પચીસ ની તાદાતમાં આ લોકોને સ્ટેપ બાય સ્ટેપ બોર્ડર ક્રોસ કરાવે છે અચ્છા તો ત્યાં હિમવર્ષા પણ થઈ રહી છે અત્યારે દેખાઈ રહ્યું છે તો તમે ક્યાં અત્યારે રહી રહ્યા છો દેખતો હોય જે ત્યાં હિમવર્ષા પણ થઈ રહી છે દેખાઈ રહ્યું છે તો તમે અત્યારે ક્યાં રહી રહ્યા છો અમે અત્યારે અહિયાં જ છે આ border પાસે જે line છે ત્યાં કેમ કે અમે line માં હતા પણ rush વધારે છે તો અમને પાછા કાઢવા આવ્યા છે ok અ આપનો આભાર અમારી સાથે જોડવા માટે સાગર અને આપ તમામ જે ભારતીયો ત્યાં છે જેઓ અમને સાંભળી રહ્યા છે આપની વાત અમે ભારતીય દૂતાવાસ સુધી પણ પહોંચાડીશું આપના નામ સાથે અમે કહીશું કે રોમાનિયા બોર્ડર પર આટલા વ્યક્તિઓ અત્યારે ત્યાં ફસાયેલા છે અને તેઓ ત્યાંથી રોમાનિયા સુધી જવા માંગે છે આપણી વાત અમે ભારતીય દૂતાવાસ સુધી ચોક્કસ પહોંચાડીશું તો આ હતા સાગર કે જેઓ વિદ્યાર્થી ત્યાં ફસાયા છે રોમાનિયા બોર્ડર પર છે અને તેમની સાથે બીજા પંદર સુધી બે હજાર લોકો છે અને તેમનું કહેવું હતું કે પંદર પંદર વ્યક્તિઓની જથ્થામાં તેઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે પરંતુ એક દિવસમાં પંદરથી વીસ જ માણસોને મોકલે છે બાકીના લોકોને ત્યાં જ બોર્ડર પર રહેવું પડી રહ્યું છે તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ નમસ્કાર thank <music> you